વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા રામલીલા મેદાનમાં વાપી રોટરી ક્લબ દ્વારા રીડેવલપમેન્ટ કરાયેલા સાર્વજનિક પેન યુઝ સોલપ શૌચાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રોટરી ક્લબે રૂપિયા 6 લાખનો ખર્ચો કરી સુલભ શૌચાલય નવીનીકરણ કર્યું હતું. આ શૌચાલય શરૂ થતા વાપીના ટ્રક ડ્રાઈવરોને નહાવાની તેમજ ટોયલેટની અવગણ નહીં પડશે. આ અમારે આઈ થિંક આજથી લગભગ 6 મહિના પહેલાં અહીંયા બહુ ડેમેજ થયેલું હતું અને ત્યારે મને 2-3 જણાની રજૂઆત મળેલી અને નોટિફાઈડ એરિયા પોતાની રીતે આ બનાવવા જઈ રહ્યું હતું રિનોવેશન. એ જ ટાઈમે મને મોહિતભાઈનો રોટરી ક્લબમાંથી એમણે મારા જોડે કોન્ટેક્ટ કર્યો અને હી ઇઝ ઇન્ટરેસ્ટેડ કે અમે ક્લબ રોટરી ક્લબ થ્રુ જ અમે કરી દઈએ આ ડેવલપ. અને અમે લોકો બી CSR એક્ટિવિટીઝ બી થાય પણ મેઇન પબ્લિક માટે યુઝફુલ વસ્તુ છે. તો એમને ઈચ્છા એવી હતી કે એ નવા બનાવે. મેં એમને કીધું કે નવા બનાવવા કરતાં પહેલે જે જગ્યા છે એ આપણે રીડેવલપ કરીએ અને લોકો માટે પહેલે સુખાકારી જલ્દી ઊભી થઈ જાય વસ્તુ. અને હવે અમે લોકો પ્લાનિંગ એવું કરી રહ્યા છીએ કે આ બની ગયા પછી હવે નવા સ્થળ અમે લોકોએ વિઝિટ કરી લીધેલા છે એટલે બહુ જલ્દી એ જગ્યાનું એપ્રુવલ મળી જાય તો અમે એ જગ્યાએ બી નવા બ્લોક બનાવવા જઈ રહ્યા છીએ. અને થાય ત્યાં સુધી અમે એસ્ટેટમાં જે ટ્રક ડ્રાઈવર્સને એ લોકો આવતા હોય છે વધારે પડતા આપણા એરિયામાં તો એ લોકોને સારી વ્યવસ્થા મળી રહે તે માટેના પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ.